नमस्कार विद्यार्थी मित्रों, हूँ अरविंद पटेल सहजानंद विद्यालय परिवार तरफ थी आप सौ विद्यार्थी मित्रों नु हार्दिक स्वागत करू छू। विद्यार्थी मित्रों, आजना आ संस्कृतना तासमा आपणे विभक्ति रूपो के जे नामना रूपो नो आगळ अभ्यास करीशुं। विद्यार्थी मित्रों, आगळना तासमा आपणे नामना रूपोनो अभ्यास कर्यो हतो। जे रूपो नाम परथी बनता होय तेने आपणे नामना रूपो तरीके ओळखीए छीए। नामना अंते आवता स्वरना आधारे तेना जुदा जुदा ए प्रकारो पड़े छे, जेमां अ उपरथी अकारान, आकारान, इकारान अने उकारान। આગળના તાસમાં આપણે અકારાંત અને આકારાંત નામના રૂપોનો અભ્યાસ કર્યો હતો। આ તાસમાં આપણે ઇકારાંત નામના રૂપોનો અભ્યાસ કરીશું। જે નામના અંતે ઈશ્વર આવતો હોય તેને ઇકારાંત નામના રૂપો કહે છે। જેમ કે મતિ તો ઈશ્વર આવ્યો, મુનિ ઈશ્વર આવ્યો, કવિ એટલે ઈશ્વર આવ્યો, માટે એ બધા ઇકારાંત નામના રૂપો કહેવાય। આમ તો ઇકારાંત નામના રૂપો એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એમ ત્રણેય લિંગમાં એ બનતા હોય છે। આપણે અભ્યાસની અંદર એ ઇકારાંત સ્ત્રીલિંગ નામના રૂપોનો અભ્યાસ કરવાનો છે। તો હવે આપણે જોઈએ ઇકારાંત સ્ત્રીલિંગ નામના રૂપો, જેમાં પહેલું મતિ, ઇકારાંત સ્ત્રીલિંગ એટલે બુદ્ધિ, બરાબર। તો વિભક્તિમાં આપણે જોઈએ પ્રથમા વિભક્તિ, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી અને સંબોધન। તો એ પ્રમાણે આપણે જોઈએ મતિ, મતિ, મતયઃ। જો આ મતિ હ્રસ્વ છે, આ મતિમાં દીર્ઘય છે, મતિમ, મતિ, મતિ હિ, મત્યા, મતિભ્યામ, મતિભિ, મતયે, મત્યે। એટલે કે આમાં બે હોય તો પણ સાચું, મતયે હોય તો પણ સાચું અને મત્યે હોય તો પણ સાચું। એ જ રીતે મતિભ્યામ, મતિભ્યઃ, મતે, મત્યાહા, મતિભ્યામ, મતિભ્યઃ, મતેહે, મત્યાહા, મત્યોઃ, મતિનામ, મતૌ, મત્યામ, મત્યોઃ, મતિષુ। હે મતિ એટલે પ્રથમા પ્રમાણે ખાલી આગળ હે લગાડવાનું, હે મતિ, હે મતયઃ। વિદ્યાર્થી મિત્રો, પાંચમી અને છઠ્ઠી વિભક્તિમાં બંને સરખું થાય છે, મતે, મત્યાહા, મતે, મત્યાહા। એટલે આ બંનેમાંથી કોઈ પણ વિભક્તિ પૂછી હોય તો તમે એ જવાબમાં લખી શકો। તો આ રીતે ઇકારાંત સ્ત્રીલિંગ નામના રૂપો, જેની અંદર આપણે જોઈએ તો આમાં ઈહી પ્રત્યય એટલે કે વિસર્ગ, આની અંદર મ પ્રત્યય, આમાં યા પ્રત્યય, આમાં એ અથવા તો ઐ, બરાબર, ઐ પ્રત્યય, આમાં પણ એ યાહા પ્રત્યય, એ યાહા પ્રત્યય, ઔ અને યામ પ્રત્યય। દરેક રૂપોની અંદર આપણે જોયું હતું કે તૃતીય વિભક્તિથી લઈ અને સંબોધન સુધી એ દ્વિવચન અને બહુવચનમાં બધું સરખું જ આવે છે। એટલે આ પ્રત્યયો તમારે દરેકમાં એક જ વખત યાદ રાખવાના છે, જેથી કરીને બધા જ રૂપોની અંદર આ પ્રત્યયો હંમેશા સરખા જ આવશે। ખાલી એક વચનમાં એ પ્રત્યયો બદલાતા હોય છે, એમાં અકારાંત પ્રમાણે, આકારાંત પ્રમાણે અને ઇકારાંત પ્રમાણે આ પ્રત્યયો બદલાતા હોય છે। પરીક્ષાની અંદર તમને આ અકારાંત, આકારાંત અને ઇકારાંતમાંથી એ ગમે તે બે
प्रश्नों पूछवामां आवता होय छे अने तमारे शोधवाना छे। तो आगळ आपणे अकारांतमां जनह अकारांत जोयुं हतुं पुल्लिंग, ए रीते वन ए नपुंसकलिंग। अकारांतमां बे प्रकारना पुल्लिंग अने नपुंसकलिंग। अकारांतमां खाली एक ज जेमां स्त्रीलिंग ज बने, जेमां ए रीते बाला साला ए बधा रूपो। अने इकारांतमां ए त्रणे लिंगमां बने छे, पण आपणे एक स्त्रीलिंगनो अभ्यास करवानो छे। तो आ बधा नामना रूपो ए आपणे शीख्या, पण आ बधाय रूपो याद राखीए एना करता एना प्रत्ययो जो तमे याद राखशो तो तमने कोईपण रूप ए सरळताथी आवडशे। तो एना माटे आपणे एक थोड़ो प्रयत्न करी अने आ प्रमाणनो विभक्ति कोठो के आ बधा रूपोना अंते मनोमंथन करी अने एमांथी एना सार रूपे आटला प्रत्ययो ए उतारवामां आवेला छे जे तमारे याद राखवा। आटला प्रत्ययो याद राखवाथी तमने ए खबर पड़शे के कयो प्रत्यय ए कई विभक्ति अने कया वचनमां आवे। हवे इकारांत प्रमाणे आपणे जोईए के आ प्रमाणे गतिना रूपो पण बने। उदाहरण तरीके परीक्षामां आवशे के मतिनुं तृतीय विभक्ति बहुवचन रूप शोधो। हवे तमने कीधुं मति, मति एटले इकारांत छे, तो तमारा मनमां तरत ज इकारांत नामना रूपोना प्रत्यय। तो तृतीय विभक्ति बहुवचनमां मति बीही, तो एनो जवाब मति बीही थाय। એટલે પરીક્ષામાં તમારે એ વિભક્તિ પ્રત્યયના આધારે એ આ પ્રમાણે રૂપ શોધવાનું રહેશે। તો ખાસ અગત્યનું છે વિભક્તિ પ્રત્યય કોઠો। તો જો એમાં પણ એ પ્રમાણે આઠ વિભક્તિ। હવે જ્યારે કોઈપણ નામની પાછળ વિસર્ગ અને આ આવે ત્યારે સમજવાનું કે પ્રથમા વિભક્તિ એક વચન હોય, જેમ કે આપણે જોયું હતું जनह तो पासवर्ड विसर्ग आयो, ए रीते साला पासवर्ड आ आयो एटले ए प्रथमा एक वचन कहेवाय। ए रीते म बधाना पासवर्ड म आवशे त्यारे द्वितीय एक वचन थशे। ए रीते तृतीय एक वचन में जोईए इन इन ना अने या। इन एटले समझो कि ज ने न। એ જ રીતે રામ મે ભણો, કવિઓ તો કવિના, એ જ રીતે યા। આટલા પ્રત્યયો આવે ત્યારે તમારે સમજવાનું કે સમજો કે ભાઈ આમાં મત્યા તો આ યા, તો મત્યા આવ્યું તો યા ઉપરથી એ તૃતીય એક વચન થશે। એ જ રીતે ચતુર્થીમો ય ઐ એના ઉપર બે માત્રા અને એ, તો જો ચતુર્થી મ ત એ તો એ આવ્યો અને આમાં મધ્ય તો એ આવ્યો। તો સમજવાનું કે ચતુર્થી એક વચન રૂપ હોય। પંચમી તો યા હા, જો આમાં એટલો યા હતો, આની અંદર યાના પછી વિસર્ગ અને એ એ એટલે એક માત્રા સમજવાનું અને પાછળ બે વિસર્ગ। તો જો એ પંચમી મતે એટલે એ આવ્યો, પાછળ વિસર્ગ આવ્યો તો એ પાછળ વિસર્ગ, એ રીતે મત્યા હા તો મત્યા હા, અને તો જ ના તો, તો આ પ્રત્યય આવશે ત્યારે તમારે સમજવાનું પંચમી એક વચન। એ રીતે ષષ્ઠી શ્ય યા હા અને એ, તો જો ષષ્ઠીની અંદર એમાં પણ યાહા છે, એ રીતે એ મતે તો એ આવ્યો અને એ રીતે જનસ્ય રામસ્ય આ બધું આવશે ત્યારે ષષ્ઠી એક વચન બનશે। સપ્તમીમાં આપણે જોઈએ તો એ એટલે એક માત્રા, જેમ કે જ ને એટલે તમારે આ એની જગ્યાએ એક માત્રા સમજવાનું અહીં યા અને ઔ। તો જો મતો મત્યા તો અમાં યામ આવ્યું, તો એ પ્રમાણે એ બધા કહેવાય સપ્તમી એક વચન। સંબોધનમાં હે
અને પ્રથમા પ્રમાણે રૂપો આવે તો આ પ્રમાણે આટલા પ્રત્યે યાદ રાખવાથી તમે કોઈ પણ રૂપને ઓળખી શકો એમ કે સમજો કે ભાઈ મતિ ભ્યહ તો પાછળ ભ્યહ આવ્યો તો જો ભ્યહ વાળું આ બંને રહ્યું તો એ થઈ જાય ચતુર્થી બહુવચન અને પંચમી બહુવચન એથી તે સમજો કે મત્યા તો મત્ય હોય ખાલી એકલો યા છે તો તૃતીયા એકવચન કહેવાય સમજો કે મતિ ભીહી તો ભીહી આવ્યો તો તૃતીયા બહુવચન છે તો આટલો પ્રત્યે કોઠો યાદ રાખવાથી તમે કોઈ પણ રૂપને સરળતાથી ઓળખી શકો હવે દ્વિવચનમાં આપણે જોઈએ ઔ એ અને ઈ આ ઈ નો મતલબ તમારે મોટી ઈ દીર્ઘ સમજવાની બરાબર આ બંનેમાં સરખું જ છે પ્રથમા અને દ્વિતીયામાં સરખું તો જો મતિ અને મતિ એ જ રીતે જન્મ હોય તો જનહ અને જનમ બરાબર પરવાનામ હોય તો વને એટલે એક વચન એ આવી ગયો ભ્યામ 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 એ તો બધામાં સરખું યોહો યોહો એ પણ સરખું જેમ કે મતિ ભ્યામ મતિ ભ્યામ મતિ ભ્યામ યોહો અને યોહો આ ત્રણમાંથી કોઈ પણ રૂપ તમે કોઈ પણ વિભક્તિમાં લખી શકો દ્વિવચનમાં હે અને પ્રથમા એટલે હે મુખી અને પ્રથમા પ્રમાણે થશે પછી આપણે જોઈએ બહુવચન એમાં આહા અને ઈ આહા એટલે આ પછી એ ઈ જેમ કે જનહ જનૌ અને જનાહા તો એના પછી આ બોલાય પછી ઈ તો જો એ રીતે ઈની અંદર એ આપણને આગળ જોયું તો વનમ વને વનાની તો એમાં ઈ આવ્યો ઈનો મતલબ સમજવાનું હ્રસ્વ ઈ અને આ પ્રમાણે હોય તો દીર્ઘ ઈ સમજવાની કઈ રીતે ન આ અને મોટી ઈ તો જો મોટી ઈમાં આવ્યું મતિહી બરાબર તો મોટી ઈની અંદર પાછળ આપણે બે ટપકા વિસર્ગ લગાવવાના એ જ રીતે તૃતીય બહુવચનમાં ભીહી અને ઐ આનો મતલબ થાય બે માત્રા બરાબર સમજો કે આ પ્રમાણે આપણે આ રીતે કઈ તો આને ઐ કહેવાય અને પેલું જે હતું એ ખાલી એ એક માત્રા જેમ કે કોઈ પણ લોકો હોય કે જનહ જનૌ જનાહા જનમ જનૌ જનાહા એ રીતે જનઈ તો ઐ આવશે તો બે માત્રા ભેહ ભેહ બધું સરખું નામ અથવા તો અનામ અને સુ અથવા આ સુ તો આ બધા જ રૂપો ના અંતે આવતા જે પ્રત્યયો એ પ્રત્યય ઉપરથી આપણે આ કોઠો બનાવ્યો એટલે તમારે આ કોઠા ઉપર વિશેષ ધ્યાન આપી અને આવા બીજા ઉદાહરણો મહાવરો કરવા જેથી કરીને તમને સરળતાથી એ રૂપો ઓળખતા આવડે બધા રૂપો ગોખવા જઈએ તો જલ્દી યાદ રહે કે ન પણ રહે એના બદલે આટલો વિભક્તિનો કોઠો જો તમે સમજી અને યાદ રાખવા પ્રયત્ન કરશો તો તમને કોઈ પણ વિભક્તિનું રૂપ એ પરીક્ષામાં આવડશે પરીક્ષાની અંદર તમને આ પ્રમાણે સૂચના આપેલી હશે અને એ સૂચના પ્રમાણે તમારે એ રૂપ શોધવાનું છે મેં તમને પહેલાં જ કહ્યું કે ફક્ત આમાં જ વધારે પ્રત્યયો યાદ રાખવાના છે બાકીના પ્રત્યયો બધામાં કોમન એ સરખા જ આવતા હોય છે એટલે એમાં વધારે મહેનત એ તમારે કરવી પડશે નહીં તો આ રીતે આપણા આ નામના રૂપો વિભક્તિ રૂપો અહીં પૂરા થાય છે આ સાથે પીડીએફ ફાઇલની અંદર પણ એ આ રૂપો વિશે લખી અને તમને આપવામાં આવેલું છે જે તમારે ગુરુકાળની નોટમાં એ વ્યવસ્થિત રીતે વ્યાકરણની નોટમાં લખી દેવું અને એનો આ પ્રમાણે અભ્યાસ કરો તો આ રીતે નામના રૂપોનો આ મુદ્દો આપણો અહીં એ પૂર્ણ થાય છે આવતી વખતે આપણે નવા મુદ્દા સાથે ફરીથી અભ્યાસ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત